કાલાવડમાં ભારતીય જનતા પાર્ટી શહેરની કારોબારીની મીટિંગ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુગરા તથા શહેર પ્રમુખ હસુભાઈ વોરા, જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડિયા તથા કુમાર પારસી રાણાની ઉપસ્થિતિમાં કારોબારીની મીટિંગ. કાલાવડ શહેર ભાજપ કારોબારીની બેઠક શહેર પ્રમુખ હસુભાઈ વોરાની અધ્યક્ષતામાં અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ પ્રસંગે રમેશભાઈ મુંગરાએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત પ્રજાને સાથે રાખી જરૂરી પગલાં લઈ કોરોનાને નાથવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સરકાર અને ભાજપ સંગઠનના પ્રયાસોથી કોરોના સંક્રમણ સામે ઊંચો રિકવરી રેટ હાંસલ કરી સમગ્ર દેશને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લા મંત્રી કૌશિકભાઈ રાબડિયાએ જણાવ્યું હતું કે કોરોના કાળની આ સંકટની ઘડીમાં વિરોધ પક્ષ ક્યાંય દેખાતો નહોતો. જાણે ક્વોરન્ટાઇન થઈ ગયો હતો ત્યારે સેવાઈ સંગઠનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પોતાના જીવ જોખમમાં મૂકી સેવા કરી પ્રજાની વચ્ચે રહ્યા છે. કાલાવાડના પ્રભારી કુમાર પારસી રાણાએ જણાવ્યું હતું કે આ સરકારે લવ જેહાદ કાયદો બનાવી દીકરીઓને સુરક્ષિત બનાવી તેમજ ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિ ડામવા કાયદાકીય જોગવાઈઓ કડક બનાવી છે. શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ વોરાએ કાલાવડ શહેર ભાજપ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય કશ્યપભાઈ વૈષ્ણવે રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો જેને વિજયભાઈ ફળદુએ સમર્થન આપ્યું હતું. અભિષેકભાઈ પટવાએ આગામી કાર્યક્રમો અંગે જાણકારી આપી હતી. આ બેઠકની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ વંદે માતરમનું ગાન તરુણભાઈ ચૌહાણે તેમજ સ્વાગત પ્રવચન જયંતિભાઈ કમાણીએ કર્યું હતું અને કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ દાણીધારિયાએ કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા ભાજપના શ્રી પીડી જાડેજા, હિનાબેન રાખોલિયા, ભૂમિતભાઈ ડાબરિયા, કૃષ્ણાબેન જાડેજા, મૃતુજાબા સાદીકોટ, મહેશભાઈ સાવલિયા, વિનોદભાઈ રાખોલિયા, અજમલભાઈ ગઢવી, ભૂપતભાઈ વિરાણી, વલ્લભભાઈ વાગડિયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.